આવનારી 22 તારીખે ગુજરાત યુનિવર્સિટીની 8 અલગ અલગ ફેકલ્ટીના સેનેટ સભ્યની ચૂંટણી યોજનાર છે. થોડા દિવસ અગાઉ એબીવીપીના 7 સભ્યોએ ઉમેદવારી પત્ર ભર્યા હતા અને ત્યારે આજે એનએસયુઆઈ દ્વારા પોતાના ઉમેદવારો સાથે સરઘસ કાઢી યુનિવર્સિટી ખાતે આવ્યા હતા અને ઉમેદવારી પત્રો ભર્યા હતા અને ચૂંટણીમાં જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો. શિક્ષણ વિરોધી સરકાર સામે એનએસયુઆઈના વિદ્યાર્થીઓ એટલા વિદ્યાર્થીઓની વચ્ચે રહી રહ્યા છે. ખાસ કરીને સેન્ટ્રલાઇઝેશન બીએસસીમાં જે સેન્ટ્રલાઇઝેશનનો સરકારનો એક ખોટો મુદ્દો કહી શકાય, પછી આરટીયુ એજ્યુકેશનનો અમલ હોય તો પણ એ કડકપણે થઈ શકતો નથી. એટલે આવનારા દિવસોમાં એનએસયુઆઈના ઉમેદવારો વિજય થશે તેવું મને નિશ્ચિતપણે મનાઈ રહ્યું છે. સેનેટે ચૂંટણીમાં એબીવીપી અને એનએસયુઆઈ દ્વારા પોતાના ઉમેદવારો રજૂ કર્યા છે ત્યારે એક પણ પક્ષ દ્વારા મહિલા ઉમેદવારને સેનેટ ચૂંટણી માટે ટિકિટ આપવામાં આવી નથી. અગાઉની ચૂંટણીમાં એનએસયુઆઈ દ્વારા 3 મહિલા ઉમેદવારને રાખવામાં આવી હતી જેનો ચૂંટણીમાં પણ વિજય થયો હતો. તેમ છતાં એનએસયુઆઈ દ્વારા મહિલાઓને ટિકિટ આપવામાં આવી નથી. ખાસ કરીને વિદ્યાર્થીઓમાં બધા ઉમેદવારો વધારે એક્ટિવ હોય અને 1-6 મહિના કે 3 મહિના પહેલા આની પ્રિપેરેશન ચાલુ થઈ જતી હોય એના ભાગરૂપે ગઈ વખતે અમે મહિલા ઉમેદવાર 3 મહિલા ઉમેદવારોને પહેલી વખત ગુજરાત યુનિવર્સિટીમાં સેનેટ તરીકે વિજય અપાવ્યો હતો. એક તરફ એબીવીપી દ્વારા જીતનો દાવો કરવામાં આવે છે ત્યારે એનએસયુઆઈ દ્વારા તેને પછડાટ આપવા માટે પ્લાન તૈયાર હોવાનું કહેવામાં આવે છે. ત્યારે આવનારા સમયમાં જોવું રહ્યું કે કોની થાય છે જીત અને કોને મળે છે માત. કેમેરામેન કૃણાલ રાણા સાથે કશ્યપ જોશી, ન્યૂઝ ઓનલાઈન, અમદાવાદ.